નમસ્કાર ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર બે બહુપદીઓ અને આ બહુપદીઓમાં આપણે ધોરણ નવમાં જોયેલું જ છે કે કઈ રીતે એના આપણે અવયવ પાડતા હતા બરાબર કઈ રીતે આપણે સૂત્રો લગાવતા હતા એ જ મેથડ અહીંયાથી આપણે કન્ટિન્યુ કરવાની છે શું શું શીખવાનું છે તો કે આ ચેપ્ટરમાં આપણે બહુપદીઓ આપેલી હોય તો એના બીજ શોધવાના છે અને એની બીજ અને બીજ ઇન ધ સેન્સ શૂન્યો અને જે એના સહગુણકો વચ્ચેનો સંબંધ એના વિશે માહિતી લેવાની છે ત્યારબાદ બહુપદીઓનો ભાગાકાર બહુપદી સાથે એના વિશે માહિતી લેવાની છે અને ત્યારબાદ આપણે જો વાત કરીએ તો બહુપદીના શૂન્યો આપેલા છે અને એના ઉપરથી બહુપદી રિવર્સ પ્રોસેસ એ પણ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે તો શરૂઆત કરીએ એ પહેલા જે વિદ્યાર્થીઓ અમારી સાથે નથી જોડાયા એ સૌ પહેલાં પહેલું કામે કરો તમારું નામ ધોરણ શહેર એ આ વોટ્સઅપ નંબર ઉપર મોકલી દો જેથી તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી શકીએ અને આખા વર્ષ દરમિયાન તમને ઉપયોગી માહિતી છે એ મળતી રહે ઓકે ચલો તો હવે આપણે આગળ વધીએ તો અમે સાથે સાથે યસ કે એપ્લિકેશન આપણી બે એપ્લિકેશન છે એક વિદ્યાકુલ છે કે જેમાં ડેઇલી લાઈવ ક્લાસીસ આવે છે તો અત્યારે જ હાલમાં જ ડાઉનલોડ કરો કેમ ન કરી શકાય બરાબર એમાં ડેઈલી લાઈવ ક્લાસીસ છે એ અરેન્જ કરેલા છે ધોરણ દસ માટે ધોરણ નવ માટે ધોરણ અગિયાર બાર એટલે નવથી બાર માટેના લાઈવ ક્લાસીસ ચાલુ થઈ ગયા છે તો તરત જ જોડાવ આજે જ જોડાવ બરાબર આ સિવાય તમે અમારી ટેલિગ્રામની ચેનલ પર પણ જોઈન થઈ શકો છો અને કોઈ પણ જાતના ડાઉટ્સ હોય કંઈ પણ પ્રશ્નોત્તરી કરવી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી સોરી વોટ્સઅપ કરીને તમે માહિતી મેળવી શકો છો કે પણ અટકતા હોય તમારે કઈ રીતે જોઈન થવું લાવો લાઈન લાઈવ ક્લાસ છે ચાલુ થઈ ગયા છે તમારો અભ્યાસ હવે અટકાવવાનો નથી કોઈ પણ સંજોગોમાં આપણે બેસ્ટ એજ્યુકેશન મેળવવાનું છે ઓકે ચાલો હવે આપણે વાત કરીએ પ્રકરણ નંબર બે બહુપદીઓ અને એમાં આપણે આગળના ધોરણમાં બહુપદીઓ વિશે ખ્યાલ લઈ લીધો કે બહુપદીઓ કોને કહેવાય તો કે કોઈ એક્સ ચલના સ્વરૂપમાં કોઈ પદોની ગોઠવણ આપેલી હોય અને આપણે બહુપદી કહેતા હતા બરાબર ઓકે ઓકે સર એ અમને ખ્યાલ આવી ગયો કોઈ ચલ છે એક્સ ના સ્વરૂપમાં હોય કોઈ વાય ના સ્વરૂપમાં પદોની જે ગોઠવણ બનાવવામાં આવે એને આપણે શું કહેતા હતા બહુપદીઓ તો

બહુપદીના પદોની સંખ્યાને આધારે અને આપણે એને એમ કેતા એક પદી દ્વિપદી ત્રિપદી આવી રીતે બહુપદી એવું આપણે પદોની સંખ્યા એક પદ હોય તો એક પદી કેતા હતા બે પદ હોય તો દ્વિપદી ઓકે હવે આના સિવાય આપણો બીજો પ્રકાર પણ છે બહુપદીના ઘાતને આધારે પ્રકાર તો એમાં પેલો પ્રકાર એક ઘાતી અથવા એને હું સુરેખ બહુપદી કહી શકું બીજો દ્વિઘાતી નહી પણ દ્વિઘાતી અને ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો ત્રિઘાતી આમ તો ઘણી બધી ગાતો સો ઘાત પણ હોય શકે પાંચસો ઘાત પણ હોય શકે ઘણી બધી ગાતોવાળા વાળા આપણે ત્રિઘાત સુધી સીમિત રાખીશું બરાબર ચાલો હવે આના વ્યાપક સ્વરૂપ વિશે માહિતી લઈએ આપણે વ્યાપક સ્વરૂપ વિશે જો હું તમને કહું તો વ્યાપક સ્વરૂપ એટલે બીજું કઈ નહી બીબુ બીબુ એટલે કે ઢાંચો એમાં તમે અલગ અલગ વસ્તુ નાખતા તો તૈયાર થતું જાય જે આપણે જેનું બીબુ બનાવું એ તો સુરેખ બહુપદીનું બીબુ આવું કઈક છે એક્સ પ્લસ બી કે જ્યાં એ બી બિલોગ્સ ટુ આર એ નોટ ઇક્વલ ટુ ઝીરો કે એ અને બી શું છે સહગુણક છે એક્સ ચલ છે એ અને બી એ વાસ્તવિક સંખ્યામાંથી તમે લઈ શકો પણ એને ઝીરો ન લઈ શકો ઝીરો કેમ ન લઈ શકીએ જો તમે એને ઝીરો લ્યો તો આ પદ ઝીરો થઈ જાય ચલ ગાયબ થઈ જાય અચળ પદ વધે તો એ તો શક્ય નથી આપણે જે જોઈએ છે એ એક્સ જોઈએ છે ચલો દ્વિઘાતી જોઈએ જેવું નામ એવું કામ દ્વિઘાતી એટલે મહત્તમ ઘાતીની બે હશે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ બે ઘાત એક ઘાત અને અચળ પદ કે જ્યાં ટુ આર અને એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હું એને ઝીરો નહીં લઈ શકો અગેન કેમ ભાઈ એને શું કામ ના ઝીરો લેવાય જો તમે એને ઝીરો લ્યો તો બે ઘાત વાળું પદ તો ઉડી જાય વધુ કોણ બી એક્સ પ્લસ સી એટલે એ તો એક ઘાતી જેવું થઈ ગયું સમજાય એટલે a ને 0 ને લેજો ને વાત જે સહગુણકો છે તમે 5 ના છેદ 2 લ્યો -5 ના છેદ માં √3 લ્યો √3 ના છેદ માં 7 લ્યો π લ્યો કંઈ પણ લ્યો પણ વાસ્તવિક સંખ્યા ગણ લેવાનો ઓકે ચાલો ત્રીજો છે ત્રિઘાતી એનું જો હું વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ કહું તો ax³ કે જ્યાં ટુ ઝીરો એને ઝીરો ન લઈ શકાય એટલે આ થઈ થિયરી હો ભાઈ અને આની ઇંગ્લિશમાં પોલીનોમિયલ કહેવાય બહુપદી એટલે હોય પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી એટલે એક ઘાતી સ્વરૂપ પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી દ્વિઘાતી નું સ્વરૂપ પી ઓફ એક્સ બરાબર હવે મારે તમને થિયરી તરફ આગળ વધારું તો ચાલો જોજુ જો એક ગાતી હોય અથવા તો આની જગ્યાએ હું તમને કોઈ એમ કે સુરેખ બહુપદી તો પણ મૂંઝાવાની જરૂર નથી જો સુરેખ બહુપદી છે એમ કે છે તમને કોઈ તો એનું પી કેવું થશે ઓકે કે એની પી ઓફ એક્સ એક્સ પ્લસ બી શૂન્ય એનું શૂન્ય કેટલું થશે એનું શૂન્ય હું ડાયરેક્ટ કહું શૂન્ય એટલે કે એવી કિંમત આખી બહુપદીનો જવાબ ઝીરો આવે તો એ થઈ જશે માઇનસ બી ના છેદમાં એ કઈ નથી કર્યું આ પ્લસ બી સાઈડ જવા દીધો એટલે માઇનસ બી એ અહીંયા ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ગાભાકારમાં એટલે માઇનસ ના છેદમાં હવે આનું એક જ શૂન્ય મળશે એટલે કોઈ સંબંધની વાત જ નથી થવાય સંબંધ કરાવવા હોય તો મિનિમમ બે જોઈએ સમજાય હું કેવા એક જ છે સબંધની કઈ વાત જ નથી એક જ શૂન્ય મળશે જેટલી મહત્તમ ઘાત હોય ને એટલા મળે દ્વિઘાતીની વાત કરું મહત્તમ ઘાત બે છે એને બે શૂન્યો મળે ત્રિઘાતીની વાત કરું મહત્તમ ઘાત ત્રણ છે એને ત્રણ શૂન્યો મળે રેડે હા સર થોડું થોડું સમજાય એમ તો કઈ નહીં આપણે ધીમે ધીમે અહીં મારી સાથે જોડાયેલા રહેજો એટલે તમને થોડું થોડું નહીં બધું બધું સમજાવવા મળશે ઓકે હવે જો દ્વિઘાતી હોય વોટ ઇફ જો એ દ્વિઘાતી બહુપદી હોય તો એક્સ સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી હવે એમાં જે કઈક શૂન્યો મળશે શૂન્યો કેટલા મળશે હવે તમારા મનમાં તરત જ લાઈટ થાય સાહેબ શૂન્યો બે મળશે શૂન્યો બે મળશે અમને અમે અમને તમે હમણાં જ કીધું કે મોટા મોટી ઘાત હોય ને એના શૂન્યો થાય એટલા શૂન્યો થાય તો શૂન્ય કહું મતલબ હું એનું એક શૂન્ય આલ્ફા કહી દઉં બીજું શૂન્ય બીટા કહી દઉં બે શૂન્ય મળ્યા ને બરાબર આલ્ફા પ્લસ બીટા એટલે એ થઈ જશે માઇનસ બી અપોન એ અને જો શૂન્યોનો ગુણાકાર પૂછે કોઈ શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બે શૂન્યો મળશે બે કિંમતો મળશે કે જેની આગળ આ આખું પદ ઝીરો થતું હોય તો આલ્ફા ઇન્ટુ બીટા થશે સી અપોન એ આટલી યાદ રાખો આ આ વસ્તુ છે ને એને આપણે દાખલામાં ઉપયોગ કરવાના છીએ દ્વિઘાત સમીકરણ માટે સોરી દ્વિઘાત બહુપદી માટે આપણે આ સૂત્રો એટલે કે આ જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ હમણાં જ કરવાના છીએ

શું કરવાનું છે તો કે એને પી એક્સ બરાબર આનું વ્યાપક સ્વરૂપ ક્યુ છે એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવવાનું છે એની સાથે હું સરખાવી દઉં તો એ કોણ મળે તો બી બરાબર શું છે તો કે એક્સ ના ગુણાકારમાં હોય તે એક્સ ના ગુણાકાર કોણ છે તો કે માઇનસ બે હાથી હોય હાથી જાય તો સૂંઢ સાથે આવે હાથી કોઈને આપો તો સૂંઢ ભેગી જાય ને તો આ બગડાની હાયરો હાયર નિશાની સાથે જશ દેશી ભાષામાં કહો બગડાની હાયરો હાયર ભાઈ નિહાની સાથે જો હેમ ભાઈ ચાલો અને સી બરાબર તો અહીંયા પણ હાથી જશે તો સુંડ સાથે જવાની જ છે તો આ આઠ સાથે કોણ છે તો કે માઇનસ આઠ તો સી કેટલા થયા માઇનસ આઠ રેડી કમ્પેર કર્યું સરખાયું હાલો સાહેબ આવું હું કરવાનું કારણ ધીમ ધીમ કહું ને હમણાં કહું ચલો આવું થઈ ગયું તો કે હવે પીઓ ના શૂન્યો શોધવા છે એનો મતલબ એવી કિંમત કે જેની આગળ આખી બહુપદી ઝીરો થઈ જાય તો પી ઓફ બરાબર ઝીરો લતા માઇનસ આઠ બરાબર ઝીરો અને આવી જયારે બહુપદી આવે ત્યારે ભાઈ કે આઠ ના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી બે આવે આઠ ના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી બે આવે જો આમ લાઈનમાં જય લઉં આઠ ના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી બે આવે તો આઠ ના એવા ભાગ પાડ્યા તો આઠ હતા ને તો મોટું પેલા નાનું પછી મધ્યમ પદની નિશાની એ આ મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે હવે આ બેયનો ગુણાકાર આ બેય નિશાનીનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ એ નાના પદ ને લાગે રેડી ક્લિયર હવે જો માઇનસ ફોર એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ થાય જો આ અને આ બે હરખું થવું જ જોઈએ આપણા નિશાનીઓ મૂક્યા પછી એ સાબિત થવું જ જોઈએ ઓકે ચલો હવે તો કે આવું તમે ધોરણ નવ માં ભણ્યા છો હજી આપણે ગીત જેમ જેમ ગાશું ને એમ પ્રેક્ટિસ વધારે થશે ગીત ગાતા જઈએ દાખલો સોલ્વ કરતા જઈએ પ્લસ માઇનસ આ માઇનસ પ્લસ કોમન નીકળશે બરાબર તો ઝીરો હતા જ સમજાઈ જો આ તમને લાગશે તો થોડુંક અઘરું લાગશે પણ ધોરણ નવ યાદ કરી લ્યો આ તમે ધોરણ નવ છે બેઠે બેઠો શું કર્યું મેં

બરાબર ઝીરો હું કરું મેં આ બે માંથી ટુ બરાબર આવું લખવાનું કારણ મારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર ઝીરો ક્યારે થાય બે માંથી કોઈ એક ઝીરો હોય ત્યારે અથવા બે ઝીરો હોય તો થાય પણ અહીંયા જોવો બે માંથી એક ઝીરો આ ઝીરો હોય શકે અથવા આ ઝીરો હોઈ શકે તો જ બે નો ગુણાકારી માટે એક્સ બરાબર ચાર એક્સ બરાબર માઇનસ ટુ તો આ બે શૂન્યો મેળા આને હું કહી દઉં ધારો કે આલ્ફા બરાબર ચાર અને બીટા બરાબર માઇનસ બે બે શૂન્ય અલગ અલગ નામ આપી દીધા હવે યાદ કરો આપણો એલો કન્સેપ્ટ આગળ થિયરી ભણ્યા ને આગળ થિયરી ભણ્યા જો મેં કીધું ને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી એવું તો હવે શૂન્યનો સરવાળો લેવાનો છે જોજો હો તો કે હવે આલ્ફા પ્લસ બીટા આલ્ફા શું છે આપણા ચાર પ્લસ બીટા શું છે તો કે માઇનસ ટુ એટલે આ કેટલા એવા ચાર વત્તા માઇનસ બે જોજો તો એ કેટલા થયા મારે માઇનસ બે છે એના કઈક કહી શકાય બી રેડી અને કારણ કે માઇનસ માઇનસ પ્લસ છે બાજી ને પણ મેં થોડુંક વિખી નાખ્યું અને છેદમાં કોઈ ન હોય તો હું લખી શકું એક હવે આ વૈય માઇનસ બે શું છે એવું આપણે સાબિત કરવાનું હતું હજી આપણું કામ પૂરું થયું નથી હવે શું કરવાનું છે તો કે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે ચાર માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ ચાર દુ આઠ અને છે માઇનસ આઠ ને હું સી કહી દઉં એક કોણ છે એ છે તો એને કહી દીધું એ તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કોણ થઈ ગયું સી આપોને અને એ જ આપણે શું કરવું તો સંબંધ તારવવાનો હતો હા કે ના હા કે ના જુઓ જરા જો છે ઓકે ચાલો રીતે દાખલો આખો લખવાનો છે બે માર્કમાં અથવા તો ત્રણ માર્કમાં દાખલો જાય બોલો જેટલું આ નવમાં ધોરણનું નું છે અહીંયા સુધીનું નવમાં ધોરણનું નું છે અહીંયા સુધીનું અહીંથી દહમું ચાલુ થઈ ગયું આટલામાં જ નવનું આપણું કકડાટ કકડાટ હોવું જોઈએ કડકડાટ નહીં કકડાટ હોવું જોઈએ સમજાય ચાલો હવે આ ધોરણ નવ અને દસ યસ જો આપણે વિદ્યાકુલમાં સરસ મજાના લાઈવ ક્લાસીસ છે ચાલુ થઈ ચુક્યા છે ધોરણ નવ દસ બરાબર ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ આ ચાર વિષયો બરાબર બહુ નજીવ એવી ફી તમને કોઈ પણ જો ફીઝ બાબતે કોઈ પણ બાબતે પ્રશ્ન હોય તમે આ કોન્ટેક નંબર ઉપર કોલ કરો તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે કઈ રીતે જોડાવું કઈ રીતે લેક્ચર તમને શું શું મળશે અમને અમે આજે બોર્ડ કર્યું ને આજે બોર્ડ વર્ક કર્યું ને એ પણ તમને પીડીએફ સ્વરૂપમાં તમારે ઘી પૂગી જાય બોલો તમારે અમે જે બોર્ડ કરેલું વર્ક કરેલું છે અમારું જે બોર્ડ છે એ તમારા ઘરે પહોંચી જશે પીડીએફ સુ કેમાં ફોનમાં હા ટપાલમાં નહીં આવે બરાબર ચાલો અને ધોરણ અગિયાર બાર કોમર્સ માટેના પણ વિષયો ચાલુ થઈ ગયા છે અકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર બીએ અંગ્રેજી બરાબર બધા મુખ્ય પાંચ વિષયો છે એના ક્લાસ પણ ચાલુ થઈ ચૂક્યા છે અને જલ્દીથી જોઈન થાઓ ઓકે ચાલો હવે આપણી પાસે એવો જ એક દાખલો જે આગળ ભણ્યો તો એવો જ દાખલો થોડી સ્પીડ રાખી જોજો આપણને ઓકે ભાઈ

કોઈ નથી તો શું ઝીરો લખો ના બેટા ના એક્સ ની સાથે કોક તો હોય જ કોણ હોય ગુણાકારનો સંબંધ છે એટલે કોણ છે એક પણ કેવા માઇનસ હાથી જાય તો સૂંઢ ભેગી આવે સી કેવા છે તો કે માઇનસ ફોર આવી રીતે આપણી બહુ પદી શું છે થ્રી એક્સ સ્ક્ર માઇનસ એક્સ માઇનસ ફોર બરાબર ઝીરો કેવું બોલવાનું ખબર છે આ બે નો ગુણાકાર કરવાનો પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર પ્રથમ પદનો સહગુણક અંતિમ પદ નો ગુણાકાર ચાર તેરી હોય છે એ બોલવાનું બાદ બાકી કેટલી આવે તો કે આના સહગુણક જેટલી કેટલી હોય તો કે એક હોય હા કે ના ઓકે કોણ હોય અહીંયા કોઈ ન હોય તો એક હોય ચાર તેરી બાર ના ભાગ બાદ બાકી એક આવે ચાર તેરી બાર છે ને બારના ના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી એક આવે તો ચાર તેરી બાર સમજાણું છે મોટું પેલા નાનું પછી મધ્યમ પદની નિશાની મોટા પદ ને લાગે આ બે નિશાની નો ગુણાકાર નાના પદ ને લાગે

માઇનસ વન ધારો કે આલ્ફા બરાબર ચારના છેદ માં અને બીટા બરાબર માઇનસ હવે શું હવે આલ્ફા પ્લસ બીટા આલ્ફા કેટલા છે ચાર ના છેદમાં પ્લસ ઓફ વન આથી ચાર ના છેદ માં ત્રણ માઇનસ વન એક છે ત્યાં માઇનસ એક છે આ પ્લસ એક છે આમ લખી શકું માઇનસ ઓફ માઇનસ વન ના છેદમાં ત્રણ લખી શકાય કારણ કે જો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું શું કર્યું મારે મારી અનુકૂળતા પ્રમાણે ફેરવું ઓકે તો માઇનસ શું છે તો કે બી ત્રણ કોણ છે માઇનસ ફોર બાય થ્રી માઇનસ ફોર કોણ છે લાવ સી છે ત્રણ કોણ છે એ છે આલ્ફા ઇન્ટુ બીટા તો આપણે સાબિત કરવાનું હતું થઈ ગયું ઓકે ચલો એટલે આવું છે આ છે એના સંબંધો જો દાખલો બહુ વ્યવસ્થિત રીતે ગણવાનો બીજું અમારી સાથે તમને કેટલો બીજો ફાયદો થાય નહીં પણ હવે તો બાર હજારથી પણ વધારે વિડીયો છે તમને ઉપર મળી જશે ગૂગલ પ્લે સ્ટોર બે એપ્લિકેશન છે આપણી વિદ્યાકુલ છે અને યુથ એજ્યુકેશન છે અને કાંઈ પણ ડાઉટ હોય નો સમજાય આ નંબર સ્ક્રીનશોટ લઈ લો આ નંબર ઉપર ફોન કરીને પૂછી જો સાહેબ આ શું છે આમાં અમારે કઈ રીતે જોડો અમને શું ફાયદા થશે આ સાથે આપણું લેકચર છે અહીંયા પૂરો થાય છે થેન્ક યુ જય હિન્દ જય ભારત